ઓસીડી એજ્યુકેશન આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 3 વિષય ગણિત માર્ક 25 મહિનો સપ્ટેમ્બર 2020 તેની સામયિક ટેસ્ટની સોલ્યુશન છે એ આજના વિડીયોની અંદર આપણે સમજીશું. તો આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બાજુમાં આવેલ બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો, વિભાગ અ ને વિભાગ બ સાથે સાચી રીતે જોડવું, માર્ક 5. તો આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે તેમાં વિભાગ અ અને તેની સામે મેં જવાબ લખેલા છે તેની આપણે સમજૂતી મેળવતા જશું. તો પહેલો પ્રશ્ન છે 33 અને 53ની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ થશે? તો કે બરાબર વચ્ચે એટલે કે 33 અને 53ની વચ્ચે 20 આંકડાનો ફરક છે. તો અહીંયા શું આવશે? તો કે 10ની આંકડાની ફરક છે એટલે શું આવશે? તો કે 6. જવાબ આવશે 6. જેનો જવાબ આવે છે 6 43, કારણ કે 33 પ્લસ 10 એટલે થશે 43. તો 43માં આપણે 10 નાખીશું એટલે થશે 53. એ આપણો શું થશે? તો કે આપણો જવાબ થશે. ત્યાર પછી છે અડધી સદી પ્લસ 19 બરાબર. તો અડધી સદી એટલે શું? તો કે એક સદી બરાબર 100. તો અડધી સદી એટલે તો કે 50 પ્લસ આપણે શું થશે? તો કે 19ને આપણે કેટલા? તો કે આપણે પ્લસ કરીશું તો કે અહીંયા આવશે 69. તો આપણે અહીંયા જવાબ મળે છે ગ, જે આવે છે 69. 3. સદીમાં 3 ઓછા, એટલે મેં તમને પહેલાં જ કીધું કે એક સદી બરાબર 100. તો 100માંથી આપણે 3 ઓછા કરીશું તો આપણે જવાબ મળશે 97. તો આપણે જવાબ આવશે અહીંયા ઘ, 97. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, રૂપિયા 10 રૂપિયાનો એક સિક્કો પ્લસ 5 રૂપિયાનો એક સિક્કો, એટલે 10માં આપણે કેટલા? તો કે 5 નાખવાના એટલે થશે 15. તો કે ક બરાબર 15. 5. 2 એકમ અને 3 દશક. હવે 2 એકમ છે એટલે આપણે ખબર છે 2 છે એ છેલ્લે આવશે અને 3 દશક છે એટલે 3 આગળ આવશે. તો અહીંયા કેટલા આંકડા થયા? તો કે 32 થયા, એટલા માટે જવાબ આવશે 6 બરાબર 32. ત્યાર પછીનો પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો, તેના માર્ક્સ છે 5. હવે અહીંયા પેલું 840, ત્યાર પછી 841 બ્લેન્ક્સ, ત્યાર પછી 843 અને 844. તો આ શું છે? તો કે સિરિયલ છે એટલે કે સીધે સીધી છે એટલે અહીંયા શું આવશે? તો કે 842. ખાલી જગ્યામાં જવાબ આવશે 842. ત્યાર પછી છે બીજા નંબર પર 398 399. તો આગળ શું આવશે? તો કે 400 400. 3. ખાલી જગ્યા 610 611 612. તો આગળ જે ખાલી જગ્યા આવેલી છે ત્યાં શું આવશે? તો કે 610 પહેલાં આવે 609, એટલે કે 609. તેનો જવાબ આવશે 609 એટલે 609. ત્યાર પછી છે ચોથો દાખલો, ખાલી જગ્યા 100 અને 101. તો તેની અંદર શું આવશે? તો કે 99. જવાબની અંદર આવશે 99. 5. 249, ખાલી જગ્યા 251 252. તો જવાબ આવશે 250. ત્યાર પછીનો પ્રશ્ન 3, સૂચના મુજબ જવાબ આપો. 1. સરવાળો કરો, તેના માર્ક્સ છે 5, સોરી તેના માર્ક્સ છે 2. પ્રશ્ન 503 પ્લસ 385. તો આપણે 3 1 2 3, ત્યાર પછી છે 1 2 3 4 5, તો આને ગણીશું તો 8 થશે 8. તો 8 ના 8 મૂકીશું. 0માં આપણે 8 નાખીશું તો કે તેનો જવાબ આવશે 8 અને 5માં 3 નાખીશું તો તેનો જવાબ આવશે 8. એટલે આખે આખો જવાબ છે સરવાળાનો થશે 888. ત્યાર પછીનો દાખલો છે બીજો, સરવાળો કરો, તેના માર્ક્સ પણ 2, તેમાં 363 પ્લસ 458. 3માં 8 નાખીશું એટલે 11 થશે, 11નો એકડો વધી પડી 1, 6 ને 1 7. 7માં 5 નાખીશું એટલે કેટલા થશે? તો કે 6માં 5 7માં 5 નાખીશું એટલે 12, 12નો બગડો વધી પડી 1.
चार ने चार केटला थशे आठ, तो जवाब आवशे 821। ત્યાર પછીનો પ્રશ્ન ત્રીજો, 100માં 200 ઉમેરતા કેટલા મળે, તેનો માર્ક્સ છે 1। હવે ઉમેરતા આવે છે તો શું થશે, તો કે સરવાળો થશે, એટલે 100 + 200 એટલે આપણે જવાબ શું મળશે, તો કે 300। હવે ત્યાર પછીનો છે પ્રશ્ન ચોથો, સૂચના મુજબ જવાબ આપો। પહેલું, એક મોબાઈલ બનાવતી કંપનીમાં પ્રથમ દિવસે 267 મોબાઈલ બન્યા, બીજા દિવસે 123 મોબાઈલ બન્યા હોય તો બંને દિવસના થઈ કુલ કેટલા મોબાઈલ બન્યા, તેના માર્ક્સ છે 2। હવે આપણે શું કહીશું, તો કે પ્રથમ દિવસના મોબાઈલ કેટલા, તો કે 267 + બીજા દિવસના મોબાઈલ કેટલા, તો કે 123। આ બંનેનો શું થશે, તો કે સરવાળો, 7માં 3 નાખીશું એટલે 10, 10 ને શૂન્ય વધી પડી 1, 6 ને 1 7, 7માં 2 નાખીશું એટલે 9, અને 2 ને 1 શું થશે 3, તો કુલ મોબાઈલ કેટલા થશે, તો 390। ત્યાર પછી છે પ્રશ્ન બીજો, મહેશે રૂપિયા 123ની ખાંડ અને રૂપિયા 392ની ચા ખરીદી હોય તો તેણે કુલ રૂપિયાની ખરીદી કરી, તેના માર્ક્સ છે 2। તો આપણે જવાબમાં શું લખીશું, તો કે ખાંડ છે એ રૂપિયા 123 + ચા છે એ રૂપિયા 392ની, તો તેનો સરવાળો કરીશું, તો કે 3માં 2 નાખીશું એટલે કેટલા થશે 5, 2 ને 9 કેટલા થશે, તો કે 2માં આપણે 9 નાખીશું તો થશે 11, 11નો એકડો વધી પડી 1, 1 ને 1 થશે 2, 2 ને 3 થશે 5, તો કુલ રૂપિયા કેટલા થયા, તો કે આપણે 515 દેવાના થયા। ત્યાર પછી છે પ્રશ્ન ત્રીજો, 1 લિટર દૂધના 50 રૂપિયા હોય તો 2 લિટર દૂધની કિંમત શું થાય, તેનો માર્ક્સ છે 1। તો જવાબ, હવે જો 1 લિટર બરાબર 50 રૂપિયા, તો હજી 1 લિટર બરાબર કેટલા થશે, તો આપણે 50 + 50 કર્યા, એટલે 50 + 50 કરીશું એટલે 2 લિટર બરાબર કેટલા થશે, તો કે 100 રૂપિયા। પ્રશ્ન 5, વિભાગ અ ને વિભાગ બ સાથે સાચી રીતે જોડો, તો અહીંયા માર્ક છે 5, તો વિભાગ અ ની સાથે જવાબ મેં આપ સામે આપેલા છે જોડ્યા નથી, એટલા માટે 1000 સેમી, તો સેમીને મીટરમાં અને મીટરને સેમીમાં ફેરવવાના છે। હવે સેમી આપેલા છે તો મીટરમાં શું થશે, તો કે હું તમને એક દાખલો આપું કે 1 મીટર બરાબર 100 સેમી, આની ઉપર આપણે આખે આખો પ્રશ્ન કરવાનો છે, તો 1000 સેમી બરાબર કેટલા થશે, તો કે 10 સેમી થશે, એટલા માટે શું આવશે જવાબ, તો કે 10 મીટર। 2, 4 મીટર, તો જવાબ શું આવશે, તો કે 4 મીટર એટલે જવાબ આવશે, તો કે મીટરને આપણે કેમાં સેમીમાં ફેરવવાના, તો અહીંયા 4 મીટર બરાબર કેટલા થશે, તો કે 400 સેમી, તો અહીંયા જવાબ આવશે 400 સેમી। પછી ત્રીજા નંબર ઉપર છે 210 સેમી, તો અહીંયા 210 સેમી આપેલો છે, તો આપણે 210 સેમી છે, તો 2 છે એ શું થશે, તો કે 2 મીટરમાં આવશે અને 10 સેમીમાં આવશે, એટલે જવાબ આવશે ક। ત્યાર પછી ચોથા નંબર ઉપર છે 7000 સેમી, જેમાં જવાબ આવશે, તો કે 7000 સેમી છે, તો અહીંયા શું આવશે, તો કે 70 મીટર, એટલે ખ આવશે। પાંચમા નંબર ઉપર છે 9 મીટર, તો 9 મીટરને આપણે સેમાં, તો કે સેમીમાં ફેરવીએ તો કેમાં આવશે, તો કે 900 સેમીમાં, જેમાં ખ જવાબ આવે છે। જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય અથવા તો સમજવામાં મજા આવી હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।